વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના બીજા પ્રશ્નની ચર્ચા કરવાની છે. લેસન નંબર 11 પ્રશ્ન છે, નીચે દર્શાવેલા આઈયુપીએસી નામ ધરાવતા સંયોજનોના બંધારણ લખો. પહેલો પ્રશ્ન છે, 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. ક્રમશઃ સમજતા જઈએ આપણે. 2-મિથાઇલ બ્યુટેન, બ્યુટેન એટલે કેટલા કાર્બન લખવાના, 1, 2, 3 અને 4. 2-મિથાઇલ એટલે બીજા ઉપર લખી દો CH3, અને બ્યુટેન 2-ઓલ એટલે અહીંયા મૂકી દો OH, સોરી બીજા પર CH. શું કીધું છે? 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ એટલે બીજો કાર્બન થયો, એના પર ઉપર મૂકો CH3, અહીંયા મૂકો OH, CH3, CH2, CH3. મિત્રો, આ એક બંદર અંદર 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. ગ્રુપમાં મેં ઓર્ડર બીજો લઈ લીધો, પણ નામ શું થાય? 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. ઓકે, હવે ધારો કે આ વસ્તુમાં તમને મિત્ર 3-મિથાઇલ બ્યુટેન 2-ઓલ, તો આ CH3 અહીંયા આવે અને OH અહીંયા આવે. ઓકે, નાવ નંબર 2 શું છે? 1-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ. પ્રોપેન એટલે કેટલા કાર્બન? 1, 2 અને 3 કાર્બન. 1-ફિનાઇલ એટલે પહેલા સ્થાન પર શું મૂકી દો મિત્રો? બેન્ઝિન મૂકી દો. પ્રોપેન 2-ઓલ એટલે બીજા સ્થાન પર OH મૂકી દો. હવે અહીંયા હાઇડ્રોજન બેલેન્સ કરો, CH2, CH, CH3. બંધારણ અંદર 1-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ. હવે નંબર 3 શું છે? તો 3-5-ડાઇમિથાઇલ હેક્સેન 1-3-5-ટ્રાયોલ. ફરીથી 3-5-ડાઇમિથાઇલ હેક્સેન શું છે? હેક્સેન એટલે કેટલા કાર્બન? 1, 2, 3, 4, 5 અને 6. એમાં કીધું છે 3-5-ડાઇમિથાઇલ. સપોઝ અહીંથી નંબર આપણે તો આ પહેલો, બીજો ને ત્રીજો, ત્રીજા પર CH3 અને પાંચમા પર પણ શું કીધું છે? CH3 અને હેક્સેન 1-3-5-ટ્રાયોલ. ત્રણ જગ્યાએ મેં શું મૂકી દીધા? OH મૂકી દીધા. બાકી હાઇડ્રોજન બેલેન્સ કરો, તો CH2 અહીંયા કંઈ નહીં આવે, અહીંયા આવશે CH2, અહીંયા કંઈ નહીં આવે, અહીંયા આવશે શું મિત્રો? CH3. તો આ બંધારણ થયું કોનું? તમારું 3-5-ડાઇમિથાઇલ હેક્સેન 1-3-5-ટ્રાયોલ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, નાવ નંબર 4. નંબર 4 શું છે? 2-3-ડાઇઇથાઇલ ફિનોલ. મિત્રો, ફિનોલ એટલે બેન્ઝીન દોરવાનું. પહેલા સ્થાન પર મૂકી દો OH, અને બીજા અને ત્રીજા પર મૂકી ડાઇઇથાઇલ. ઇથાઇલ એટલે C2H5, ઇથાઇલ એટલે C2H5. આ થયું તમારું શું? 2-3-ડાઇઇથાઇલ ફિનોલ. પાંચમો પ્રશ્ન કયો છે મિત્રો? તો પાંચમા પ્રશ્નમાં 1-ઇથોક્સી પ્રોપેન. પ્રોપેન એટલે 1, કેટલા કાર્બન લીધો? 1, 2 અને 3. 1-ઇથોક્સી એટલે શું લખવાનું અહીંયા? C2H5, અને પ્રોપેન એટલે CH3 CH2 CH2. તો આ થઈ ગયો તમારો 1-ઇથોક્સી પ્રોપેન. ધારો કે 1-ઇથોક્સી કીધું હોત તો શું થાય? અહીંયા OCH3 આવો. ધારો કે તમે 2-મિથોક્સી પ્રોપેન કીધું હોત તો આ ઓ અહીંયા આવી જાત બીજા કાર્બન પર. ઇઝ ઇટ ક્લિયર? નાવ છઠ્ઠા નંબરનું કીધું છે શું? 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. પેન્ટેન એટલે 1, 2, 3, 4 અને 5. 5 કાર્બન લીધા, 2-ઇથોક્સી એટલે અહીંયા મૂકી દો OC2H5. 2-ઇથોક્સી 3-મિથાઇલ એટલે અહીંયા મૂકી દો શું મિત્રો? CH3, અને હાઇડ્રોજન બેલેન્સ કરી દો. હાઇડ્રોજન બેલેન્સ કરતા તમને આવડે છે, કાર્બનની 4 કરતા વધારે સંયોજકતા વધવી જોઈએ નહીં. એના પછી આવશે કયું? સાતમા નંબર મિત્રો શું છે? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. સાયક્લોહેક્સાઇલ એટલે બેન્ઝીન જેવું દોરવાનું, પણ વચ્ચે ચક્ર દોરવાનું નહીં. અને કીધું છે મિથેનોલ. મિથેનોલ એટલે CH2OH. કેમ અહીંયા CH3OH ના લખ્યો મિત્રો? કારણ કે CH3 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કર્યું છે? સાયક્લોહેક્સાઇલ વડે. એટલે શું આવશે? સાયક્લોહેક્સાઇલ ઉપર CH2OH. એના પછી આવશે શું? સાતમો નંબર શું છે? આઠમો નંબર કયો છે મિત્રો? 3-સાયક્લોહેક્સાઇલ પેન્ટેન 3-ઓલ. 3-સાયક્લોહેક્સાઇલ પેન્ટેન 3-ઓલ. પેન્ટેન એટલે કેટલા કાર્બન? 1, 2, 3, 4 અને 5.
કીધું છે 3 સાયક્લોહેક્સાઇડ, હેક્સાઇડ એટલે આ રીતે સાયક્લોહેક્સેન કરવાનો, અને પેન્ટેન 3 ઓર એટલે અહીંયા શું મૂકવાના OH, બાકી હાઇડ્રોજન બેલેન્સ કરો CH3 CH2 CH2 CH3 આ રીતે તમારે બંધારણ કરવાનું. ધારો કે સાયક્લોપેન્ટાઇલ કીધું હોય તો અહીંયા બેન્ઝીન ની જગ્યાએ સાયક્લોહેક્સેન ની જગ્યાએ શું દોરો સાયક્લોપેન્ટેન, સાયક્લોબ્યુટાઇલ કીધું હોય તો શું કરો અહીંયા અમારે તો ચોરસ દોરો ચાર ટાઈમ, સાયક્લોપ્રોપેન કીધું હોય તો શું કરો તો ટ્રાયંગલ દોરો કરો, પણ મને કીધું છે શું અહીંયા સાયક્લોહેક્સાઇડ એટલે હું શું કરીશ આ રીતે દોરીશ. હવે આવશે નવમો નંબર, નવમો નંબર શું કહે છે સાયક્લોપેન્ટ 3-in-1 હોલ, સાયક્લોપેન્ટ પેન્ટ એટલે પાંચ કાર્બન દોરવાના, ઓલ કયા નંબર પર કીધું છે પહેલા નંબર પર ઓલ એટલે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ, થર્ડ પર તમને કીધું છે ઇન એટલે અહીંયા મૂકવાનું તમારે ડબલ હોલ, તમને નામ શું થયું સાયક્લોપેન્ટ 3-in-1 હોલ. અને છેલ્લું આવશે શું મિત્રો દસમો નંબર 4-chloro-3-ethyl બ્યુટેન 1-ol, બ્યુટેન એટલે કેટલા કાર્બન મિત્રો 1 2 3 અને 4, 4 ક્લોરો એટલે અહીંયા ધારો કે નંબર અહીંથી આપું 1 2 3 4, તો ચોથા પર શું આવશે Cl, ત્રીજા પર શું આવશે ઇથાઇલ, ઇથાઇલ એટલે શું C2H5, અને બ્યુટેન 1-ol એટલે પહેલા પર શું મૂકવાનું મિત્રો OH, હાઇડ્રોજન બેલેન્સ કરો તો CH2 CH CH2 CH2. તો મિત્રો આ રીતે તમને કોઈ પણ નામ આપ્યા હોય એના પરથી બંધારણ તમે દોરી શકો છો. તો નામ પરથી બંધારણ ખાસ કરીને પ્રશ્ન પૂછાતા હોય છે મિત્રો, આ રીતે દોરતા રહેજો.